नमो अरिहंता नमो नमो आयरियानम नमो वज्रायानम नमो सब्बताऊनम एसु पंच नमुक्कारो सब्ब पावप्पनासनो मंगलानंच सव्वेसिम वै मंगलम दम्मो मंगल मुक्किट्ठम अहिंसा संयमो तवो देवावीतं नमं संति यत्सदं मे सयामनो अपना आजना स्वाध्याय नु मंगलाचरण दस वैकालिक सूत्र नु मंगलाचरण छिया दम्मो मंगल मुक्किट्ठम धर्म ए उत्कृष्ट मंगल छे धर्म ए उत्कृष्ट मंगल छे स्वयं भव सूर्य अदस्त वैकालिक सूत्र रचु अद्भुत बधु आ एक श्लोक में एमने बधु भरी दीधु छे एक जमाना में एक काले भगवान ना समय पछी सुधर्मा स्वामी आव्या पछी जंबू स्वामी आव्या प्रभव स्वामी आव्या स्वयंभव सूरी आव्या आ बधा महात्माओए जे रचना करी एमां एक ज श्लोकमां एमने द्रव्यानुयोग ने गणितानुयोग ने चरण करणानुयोग ने कथानुयोग ने बधु 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 भणी એમને રચના જ એવી રીતે કરી પાછલા પડતા કાળની અંદર બધું 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 વિખૂટું થઈ ગયું જેની અંદર દ્રવ્યાનુયોગ નો તો સન્મતિ તત્વાર્થ સૂત્ર દ્રવ્યાનુયોગ નો ગ્રંથ એની અંદર ગણિતાનુયોગ ની કોઈ વાત જ ના આવે અને એવી જ રીતે બૃહદ સંગ્રહની ગણિતાનુયોગ નો જ ગ્રંથ તમારે દ્રવ્યાનુયોગ સમજવા માટે તમારે બીજા શાસ્ત્ર નો અભ્યાસ કરવો પડે જયારે આગલા પ્રાચીન ગ્રંથોની રચનામાં આગમોની રચનામાં પ્રભુએ કહી એ વાણીની રચનામાં બધું એક સાથે કહેવામાં આવતું તમે એક શ્લોક લઈ અને તમે એ એક શ્લોક ને જો આત્મસાત કરી શકો ધર્મ આત્મસાત થઈ ગયો આની અંદર એમને દ્રવ્યાનુયોગ કહ્યો એસેન્સ ઓફ ધી એસેન્સ ધમ્મો મંગલ મુક્કિટ્ઠમ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે ધર્મથી ઉત્કૃષ્ટ કઈ મંગલ નથી શુભ સુકન થાય અને દહી બાંધવામાં આવે અને આ મળે ને પેલું મળે ને આમ થાય સામાન્ય મંગળ છે
અમે એને મંગળ માનીએ છીએ. ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. તમે દર વખતે ધર્મ પાળી શકો ના પાળી શકો, તમે વિચાર મનમાં એ કરો, ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. મને ધર્મ હોજો, મને ધર્મની પ્રાપ્તિ હોજો, બહુ બહુ મને ભગવાન મળજો. એનો અર્થ એ છે કેવલી એ કીધેલો ધર્મ મને મળજો, કેવલી એ કીધેલો ધર્મ મને મળજો, પ્રભુએ કહેલો ધર્મ મને પ્રાપ્ત થયો. ધમ્મો મંગળ મુક્તિ. અને તરત અરે આ ધર્મ પણ શું છે? ધર્મ ઉત્કૃષ્ટ છે, જે ધરી રાખે તે ધર્મ, પડતા જે અટકાવે પણ એવું એ સાધન ક્યાં છે? શું છે? અમારે જોઈએ છીએ. તો એમને એની અંદર અહિંસા સંયમ તપ આખું પ્રેક્ટિકલ બતાવ્યું. અહિંસા સંયમ અને તપ, હું અને તમે જેટલે અંશે પાલન કરી શકીએ, તમે જેટલે અંશે પાલન કરી શકો, તમે જેટલે અંશે અહિંસા, ભગવાન મારાથી અહિંસાનું પાલન, શ્વાસ લઉં અને જીવો મૃત્યુ પામે, હું હાલું ચાલું અને વાયુકાયના જીવોની હાનિ થાય, પાણીનો ઉપયોગ તમારે કરવો પડે છે. તમે થતી હિંસામાં તમને પારાવાર જ્ઞાની હોવી જોઈએ. મારાથી સિદ્ધિ ગતિ પામ્યા વગર પરમ શ્રેષ્ઠ અહિંસાનું પાલન શક્ય જ નથી. તીર્થંકર ભગવાન તો પણ દેશના આપે છે, અને એ વખતે એ દેશના આપવા વડે જીવોની હિંસા થાય છે. અને એ વખત ઇરિયાપથિક કર્મ બંધાય છે, બંધાય, હિંસા થઈ એટલે કર્મ બંધાય. અહિંસા સંયમ હોતો, સંયમ મારો મારા ઉપર કાબુ, મારો મારા પર બિલકુલ કાબુ નથી. હું એ કાબુ રાખવાનો પ્રયત્ન કરું, મને કાબુ આવજો, સંયમ મારામાં આવે, સમ્યક પ્રકારનો યમ સંયમ છે. અને સમ્યક પ્રકારનો યમ એટલે જીવો માટે, અન્ય જીવો માટે અહિંસા. હું અસત્યનું ઉચ્ચારણ કરીશ નહીં. પાંચે મહાવ્રત એમાં આવી ગયા. પાંચે મહાવ્રત નહીં તો અણુવ્રત, આ સંયમ છે. સંયમ એ યમની આગળ સમ, સમ્યક શબ્દ લાગેલો છે, એટલે એ સંયમ છે. હું શક્ય હોય એટલું સત્ય બોલવાનો પ્રયત્ન કરી, હું શક્ય એટલું સત્ય બોલવાનો પ્રયત્ન કરી, સમજ્યા ને? આ પ્રમાણે પાંચે યમોનું જે પાલન છે, અહિંસા સંયમો તવો અને તપ, જે કરે તપ તપવું, તપાવવું, હું મને પ્રાપ્ત મારા સાધનોને તપાવું. તપનો સંબંધ અગ્નિ સાથે છે, અને અગ્નિનો સંબંધ પોતાની જાતને તપાવવા સાથે, વિશુદ્ધિ સાથે છે. અહિંસા સંયમો તપો. દેવાવીતમ નમમ સંતિ. અહિંસા સંયમો તપોમાં ચરણ કરનારનો યોગ આવ્યો. એપ્લિકેશન શું કરવી? પણ શાસ્ત્રકારોએ દર વખતે તમે એપ્લાય કેમ કરતો? તમે જીવનમાં એ વિચાર કરો, હું એપ્લાય કઈ રીતે કરું, મારા જીવનમાં આનું આચરણ કઈ રીતે આવે? કારણ કે તો જ ધર્મ પ્રગટ થશે, નહીં તો ધર્મ પ્રગટ નહીં થાય. ધર્મને જો પ્રગટ કરવો હશે તો એ પુસ્તકો વાંચે નહીં, ભાષણો આપે નહીં થાય, વાર્તાલાપો કરે, ધર્મ પ્રગટ નહીં થાય. તમે કર્યા કરો, તમે કઈ ધર્મનું પાલન કઈ ના હોય ને વાર્તાલાપો આપ્યા જ કરું, વર્ષો તું વર્ષો તું એને ને પાલન ને આચરણ ને કઈ સંબંધ ન હોય કે શક્ય બને, હોવો જ જોઈએ.
તમે જે બોલો છો આચરણમાં આવવું જોઈએ, નહીં તો તેજ નહીં આવે, નહીં તો ઓજત નહીં આવે. તમારું બોલેલું જો આચરણમાં નહીં ઉતર્યું હોય તો એમાંથી ઓજસ પ્રગટ નહીં થાય. એ ઓજસ પ્રગટ કરવા માટે તમારે પોતે એનું આચરણ તમારે કરવું જોઈએ, થવું જોઈએ, હોવું જોઈએ. એટલે ચરણ કરનારનું યોગ એમાં આવી ગયો. દ્રવ્યાનો યોગ કીધો, એસેન્સ ઓફ ધી એસેન્સ. આ વિશ્વમાં માનવ ભાવ પ્રાપ્ત કરીને ધમ્મો મંગલ મુક્તિઠમ, ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, ધર્મ આદર્શ છે. તમને ભાવના એ થવી જોઈએ, માનવી માનવી તો છે. ધર્મ મારા જીવનમાં ક્યારે આવે? ધર્મ ના આવ્યો હોય બિલકુલ ના આવ્યો, એની ભાવના એ થવી જોઈએ. સતત એનું રટણે હોવું જોઈએ. હું મારી આંખોથી જોઉં ને મારા કાનથી સાંભળું અને મારી જીભથી સ્વાદ લઉં અને મારા નાકથી સુગંધ કરું. પાંચ ઇન્દ્રિયો મને માનવી માનવ જીવન નથી, પશુત્વ છે, ઇવોલ્યુશન ઓફ ધી એનિમેલિટી. પશ્ચિમમાં કહેવામાં આવ્યું કે અમે પશુઓમાંથી આવ્યા છીએ, એનિમેલિટીમાંથી આવ્યા, વાંદરામાંથી આપણે આવ્યા છીએ કે નહીં. પણ જો વાંદરા ના ઊંચો રહ્યા હોય તો માનવતા નથી, એનિમેલિટી. માનવી માનવી બને છે, એના હૃદયની અંદર એક વાર સ્પષ્ટ છે, ધમ્મો મંગલ મુક્ત. આ વિચાર સ્પષ્ટ છે, આ ભાવના સ્પષ્ટ છે. મારે ને તમારે ચેક એ કરવાનું છે કે મારા અને તમારા જીવનમાં ભાવના સ્પષ્ટ છે કે નહીં. હું નથી આચરતો પણ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ, ધર્મ હોવું જોઈએ, ઉત્કૃષ્ટ મંગળ છે. આ સમજણ જે છે માનવીમાં માનવતાના ઉંચો ઉઘાડે છે. અને તો જ મેં વારંવાર હું કહું છું એમ, હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી, માનવીનો સમય જુદો સમય છે. હ્યુમન એનર્જી, માનવીની શક્તિ એ જુદી શક્તિ છે. તમે દર વખતે વિચાર કરો, મારી આ છેલ્લો અડધો કલાક ગયો, માનવીની શક્તિ હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી છે, એનિમલ ટાઈમ એન્ડ એનિમલ એનર્જી છે. તમે દર વખતે તમારે જ કરવો પડશે. આ ડિસ્ક્રિમિનેશન મારે અને તમારે, આ ભેદ વિજ્ઞાન મારે અને તમારે કરવું પડશે, તો જ એ સાર્થક બનશે, નહીં તો એ સાર્થક નહીં બને. આપણે કરવું પડશે. હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી એ જો સાર્થકતા આવી તો જ ડિવાઇન પ્રત્યે અમારી ગતિ થશે. ડિવાઇન પ્રત્યે દિવ્યત્વની તો પ્રત્યે નહીં, તો આમને આમ પૂરું થઈ જશે, આમને આમ પૂરું થઈ જશે. હું જન્મ્યો અને મોટો થયો અને 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 મૃત્યુમાં 50 વર્ષ થાય, 70, 80, 90 કલાક વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને એક અમૂલ્ય તક અમે ગુમાવી છે. ગ્રેટેસ્ટ ઓફ ધી ગ્રેટેસ્ટ ઓપોર્ચ્યુનિટી વી હેવ લોસ્ટ. હા, પૈસા કમાવાની નહીં, પ્રતિષ્ઠા કમાવાની નહીં. પૈસા પ્રતિષ્ઠા યશ સમજાને બધી અનુકૂળતાઓ ધર્મની પાછળ રહેલી. ધર્મ એટલે ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એનો અર્થ એ બધા મંગળ એમાં આવી ગયા. હા, ઘીનો દીવો એમાં આવી ગયો અને કુમારિકાબાઈ ઘડો પાણીનો લઈને સુકન આપે, આવી ગયું ધર્મમાં. ધર્મ આવ્યો તો એ આવી ગયું, તમે સમજી રાખજો. મહત્વની વાત ધર્મ છે. હા, તમે મુહૂર્ત ને ચોઘડિયું જુઓ છો ને કાળમાં, કયું અત્યારે કયું ચોઘડિયું ચાલે છે જુઓ ને, સમજ્યા ને? રવિવારને દાડે રાત્રે 7:30 વાગે કયું ચોઘડિયું? અરે જીવ તત્વમાં હું જીવત્વમાં, હું હજી માનવી નથી બન્યો, પશુત્વ તરફ છું. સમજ્યા કે ઉદ્વેગ ચોઘડિયું છે, એ જ ઉદ્વેગ છે. અને અજીવ ચળ ચોઘડિયું. વડીલો કહેતા કે ભાઈ જો હવે
સારું ચોગડિયું ન મળે અને બારગામ જવાનું હોય કોઈ સારું કામ કરે ચલ ચોગડિયું ચાલે શું હોય તો વધારે સારું લાભ એનાથી સારું અમરસ ચોગડિયું તો મુશ્કેલ સારું પણ નહીં તો ચલ ચોગડિયું ચાલે શું અર્થ છે અજીવ તત્વ ભગવાને જે કહ્યું ઉમાથી મહારાજે તત્વાર્થ સૂત્રમાં કહ્યું જીવા જીવા સરોબંધ સંબંધ નિર્જરા મોક્ષ તત્વ આ ચોગડિયા મારી પાસે એક સાધન છે અજીવ ચળ છે હું સાધનનો સદુપયોગ કરું સાધનનો દુરુપયોગ કરું મારી પાસે વાણીનું સાધન છે કાં તો ભગવાનની વાણી હું બોલું સમજ્યા ને અને નહીં તો રાજકથા અને સ્ત્રી કથા અને ભોજન કથા અરે અમે હોંગકોંગ ગયેલા ને પછી ફાઇવ સ્ટાર તમે જાઓ ને શું જમવાનું આપે છે બસ ચાલ્યો આ ચાલ્યો હું સાધનનો દુરુપયોગ કરું તમે દર વખત વિચાર કરજો પ્રાપ્ત સાધન નો તમે સદુપયોગ કરે કે દુરુપયોગ કરે ચલ ચોગડી છે પ્રાપ્ત સાધન નો અમે પોતે દુરુપયોગ કર્યો જો સદવિચાર ન કર્યો બેટા હવે એવો કંટાળો આવે એટલી આળસ થાય છે ક્યાં જઈશું હવે કોણ ઘેરે આજે રવિવારે હવે 8 વાગે કોણ ઘેરે હશે બસ આ આ સમયનો દુરુપયોગ છે અરે અરે આ આવો સમય મને મળ્યો છે ભગવાનનો ભાવ કરવા માટે હું ધ્યાનમાં ચાલી જઉં હું ભક્તિમાં ચાલી જઉં હું ચિંતનમાં ચાલી જઉં ક્યાં ભગવાનને ક્યાં હું ક્યાં ભગવાનને ક્યાં હું દર વખતે એનો વિચાર કરું ચૂર્ણ શાંતિજી નંદ સૌભાગી તમે ક્યાં રાગ દ્વેષ તો જય કર્યો અને હું રાગ દ્વેષમાં ડૂબેલો છું તમે વિચાર તો કરો તમને સમય મળ્યો તમે સદુપયોગ કર્યો મને સમય મળ્યો મેં દુરુપયોગ કર્યો ચાલ ચોગડ્યું છે હા અને એવી રીતે ત્રીજું તત્વ જીવા જીવા આશ્રવ રોગ દુર્ભાવો મનમાં આવે પેલો કેવો આરામ ખોરચો પાડોશી છું હા દર વખત બધો કચરો સમજ્યા ને મારી તરફ મારા ઘર તરફ ફેંકે છે ના લાયક છે આશ્રવ છે રોગ છે પંચાંગમાં કહ્યું ચોગડિયું એ મહત્વનું નથી તમારા અહિયાંમાં કહ્યું ચોગડિયું ચાલે છે એ મહત્વનું તમે રોગથી બચો તમે રોગથી બચો હા જીવા જીવા આશ્રવ બંધ ચોથું તત્વ બંધ કાળ ચોગડિયું છે કર્મનો બંધ થયો કાળ ચોગડિયું એ જ કાળ ચોગડિયું છે કાળ ચોગડ્યું આ છે કર્મનો બંધ થાય એ કાળ ચોગડ્યું છે જીવા જીવા શ્રમ સંવર હું દુર્ભાવોને રોકું આશ્રમને આવતા રોકું શુભ ચોગડ્યું છે અદ્ભુત વાત કહું છું તમને ચોગડ્યું તમે બનાવો તમે ચોગડ્યો બનાવો અરે અરે મારે શુભ ચોકડી જ બનાવવું છે બાર ગમે ચોકડીઓ ચાલતું બાર ગમે ચોકડીઓ ચાલતું હોય તમારા ભાવ જગતની અંદર તમે જો સંબરમાં રો છો તમે જો દુર્ભાવોને આવતા અટકાવો છો હા તો શુભ ચોકડીઓ સતત ચાલી રહી અને અને કર્મોની નિર્જરા તમે કરો છો તમે એ વિચાર કરો હું હવે અત્યારે બેસીને કેટલા વાગ્યા 8-10 કામ ક્યાંય જવું નથી રવિવાર વખત મળ્યો છે દરેક પોતપોતાના કામમાં લાગેલા છે કોઈ મને તકલીફ આપતા નથી સમજ્યા ને મારા ઘરમાં મારું કોઈ હોય ને એને હું કહું ફોન બોન આવે ને અડધો કલાક પછી કરવાનું કહેજો હું પોતે લાભ ચોગડ્યું ઉત્પન્ન કરું પ્રગટાવું છું નિર્જરામાં જઉં છું નિર્જરામાં જઉં છું ખામે મી સબ જીવે ભૂતકાળની અંદર ક્યાંય કોઈને તકલીફ કોઈને લાગ્યું હોય આમને લાગ્યું હોય કે આ કિરણભાઈએ સમજા કે નહીં શું મને તકલીફ કરી છે માફી માંગી લઉં છું હા માફી માંગી લઉં છું સમજા ને અને મને અજાણપણામાં લાગ્યું હોય કે આમને મને તકલીફ કરી હતી 10 વર્ષ પહેલા
સમજા ને, મારે અમેરિકા આવવું તું ને, એમને વિઘ્ન કર્યું, હું માફી આપી દઉં છું, પતાવું છું હિસાબ, અત્યારે હિસાબ પતાવવા, રવિવારે 8-10 ગમે હું બધા હિસાબ પતાવવા બેઠું છું, લાભ ચોગડી ઉત્પન્ન કર્યું છું, પંચાંગ ન જુઓ તમે, તમે તમે વિચાર કરો, તમારે સંકલ્પ કરવાનો છે, કયું ચોગડ્યું કરવું છે, દુર્ભાવો કરો ને કર્મ બાંધો, કાળ ચોગડ્યું ઉત્પન્ન થઈ ગયું, કાળ ચોગડ્યું ચાલ્યું, તમે શરૂ કર્યું કાળ ચોગડ્યું, અને જો તમે ક્ષમા આપવા માંડ્યું, બધાને ક્ષમા આપી દઉં, મેં ભૂતકાળની અંદર ભવોભવની અંદર એમ ધાર્યું હોય, આને મને તકલીફ કરી છે, પેલા એ બધાને આજે માફી આપું, આપણો હિસાબ ચૂકતે ચૂકતે, અને અને જગતના જીવોએ એમ ધાર્યું હોય, સમજ્યા કે નહીં, મેં એમને તકલીફ આપી છે, ખરેખર મને ખબર પણ ન હોય, ખરેખર મેં આપી હોય, આપી હોય, મને આજે યાદે ન હોય, મને આજે યાદ હોય, માફી માગી લઉં, હાથ જોડીને માફી માંગું છું, માથું નમાવીને માફી માંગું છું, એ અનંત અનંત જીવો, વિશ્વના સર્વ જીવો, તમે મને માફી આપજો, અને એમાં કેટલાક જીવો કે રામખોર, તને તને માફી નથી આપતી, તને તો અનંત ભવોમાં અમે વેર લેવાના છીએ, ક્ષમા કરજો, ભગવાને કહ્યું તમે જો અંતરના ભાવ પૂર્વક માફી માંગી લીધી, તમને મળી ગઈ, પેલો આપે કે ના આપે, ત્યાં પોસ્ટલ ઓર્ડર નો સિદ્ધાંત નથી, સમજા કે નહીં, કે એને સહી કરીને તમને મોકલવું જોઈએ કે મેં તમને માફી આપી છે, સમજા ને, તો જ માફી ગણાય, ના, તમે માંગી, તમે માંગી, હું માફી માંગું છું, મારાથી જે કઈ વર્તન જાણે અજાણે જે રીતે થઈ ગયું હોય, તમે ક્ષમા કરજો, માફી મળી ગઈ, મિત્તિ મેં સબ ભૂએ છું, જગતના સર્વ જીવો સાથે મારો પારાવાર પ્રેમ ભાવ હોજો, હું જેની જોડે પ્રેમ ન કરી શકું, અરે મૈત્રી હોજો, અરે હું બધા જીવો સાથે આઈ વોન્ટ ટુ બી કનેક્ટેડ, મારામાં જીવત્વ રહેલું છે તમારી સર્વની સાથે, અરે વનસ્પતિ કાય સાથે, તિર્યંચો સાથે, મારું કનેક્શન છે, કનેક્શન છે, એક ભવની અંદર હું પણ કાળો નાગ હતો, આખી નાગની સૃષ્ટિ સાથે મારો સંબંધ છે, અને એક ભવની અંદર હું પણ ઘુવડ હતો, ગીધ હતો, કાગડો હતો, અનંતાનંદ 84 લાખ જીવાયોનીમાં એવી કોઈ જીવાયોની નથી મેં જેમાં ભ્રમણ ન કર્યું હોય, એ બધા જીવો સાથે મારું કનેક્શન, ભાવ કનેક્શન જો વેરાંતરાનું નહીં, મૈત્રીનો પ્રેમ, તમારે આ કરવો પડશે, આ કરવો પડશે, ભૂસવાનું છે આત્મા, અને આ ભાવ કરવા વડે તમે આત્મા ઉપરથી ભૂસો છો, નહીં તો તમે વિચાર નહીં કરતા, અંદરથી ભૂસાતું નથી, નથી ભૂસાતું, નથી ભૂસાતું, માફ કરજો, આપણે કહો, મેં હું કહું તમને, મેં સવારે પ્રતિક્રમણ કર્યું, સમજ્યા ને, જમણો પગ ઊંચો કરીને વંદિત તમે સિદ્ધ, તમે હરિય સમ સાહુ, હું આખું વંદે તું બોલી ગયો, ચર્ચગેટ થી ટ્રેનમાં બેઠો ને ટ્રેન બોરીવલી ઉભી રહે, મને કઈ ખબર નથી કે હું વંદિતામાં શું બોલે છું, ભાવની સ્પર્શના થવી જોઈએ, કૃપા કરીને તમારામાંથી કોઈ એમ નહીં કહેતા મને કદાચ શું આ પ્રતિક્રમણો ખોટા છે, હું ક્યાંય કટ્ટાને ખોટું નથી કહેતો, નાનું બાળક હોય ને અને રેતીમાં લીટોળા કરે ને, લીટોળા કરે, એ પણ ન્યુમરોલોજી શીખવાની શરૂઆત, એમ એ પ્રતિક્રમણ અમે જે કરી જઈએ ને, વંદિત સબત સિદ્ધે, સમજ્યા ને, એ એની શરૂઆત, એ માટે ભાવ જગતની અંદર એ બનવું જોઈએ, લાવવું જોઈએ, થવું જોઈએ, હોવું જોઈએ, મારું એટેન્શન, શાસ્ત્રની પરિભાષામાં જેને ઉપયોગ કહેવામાં આવે છે, મારો ઉપયોગ
એમાં એવી રીતે લાગવો જોઈએ કે જગત સાથે વેરાત્રાના બધા સંબંધો હું છોડું છું, મને નથી જોઈતો, વેરાત્રો નથી જોઈતો, અને નહીં આવે. તમે ભાવ પૂર્વક આ કરો ને. ભાવ, હવે ભાવ શબ્દ માટે કેટલો ડીપ, એની ઇન્ટેન્સિટી કેટલી છે એનું મહત્વ છે. હું તમને સમજાવી શકતો નથી, તમે અનુભવમાં સમજી શકતો. એની ઇન્ટેન્સિટી જે છે ને એનું મહત્વ છે. કેટલી ચીજો કેટલા કાગળ ઉપર લખેલા અક્ષરો સમજ્યા ને રબર થી પૂછાઈ જાય છે, કેટલાકમાં એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે. આત્મા ઉપર લાગેલા કર્મો આ એની મેથડ છે. એ કેટલીક વખતે હું અને તમે ભાવપૂર્વક બોલાયેલા શબ્દોથી રબરથી જેમ છેકાઈ જાય એમ છેકાઈ જાય છે, અને કેટલીક વખતે એ ભાવપૂર્વક બોલાયેલા શબ્દો એકલા કામ આપતા નથી. એ શબ્દ સાથે મન વચન કાયાના ત્રણેય યોગો ડીપલી ડીપ એમાં સંકળાયેલા હોવા જોઈએ. વારંવાર 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 ફરી ફરીને એને અંદરથી કાઢવા જોઈએ. આત્મા ઉપર લાગેલી જે કર્મની વર્ગણાઓ લાગેલી છે એને આપણે સત્રમાં કહ્યું, આખી મેથડ બતાવી ભગવાને, તત્ત ઉત્તરીકરણેનમ. હવે એનું ઉત્તરીકરણનું પ્રોસેસ, પ્રાયશ્ચિત કરણેનમ, પ્રાયશ્ચિતકરણનું પ્રોસેસ, વિશોઈકરણેનમ, વિશોધીનું વિશોધન કરવાનું, વિશેષ પ્રકારે શોધન કરવાનું પ્રોસેસ, વિસલ્લીકરણેનમ, સલ્યને અંદરથી ખેંચી કાઢી ફેંકી દેવાનું પ્રોસેસ, આખી પ્રક્રિયા એને બતાવી છે. અમે બોલી જઈએ છે વિચોઈકરણ, વિચલિકરણ, પાવાનમ, કમાનમ, નિગાહ, એટલા એટલા બી હું બોલી જાઉં છું. શુદ્ધ ઉચ્ચારથી બોલું છું. હું એ વખત ત્યાં હોઉં છું, અંદર ડૂબેલો નથી હોતો. ઘણી વખત અમારી અમુક ક્રિયાઓ સરફેસિયલ હોય છે, સમજ્યા ને. બસ એ મિત્તિ મેં સબ ભૂએ છું, જીવ માત્ર સાથે મારું જોડાણ તો અમારો પ્રેમ હોજો, મૈત્રી હોજો, મૈત્રી હોજો. વૈરમ મધ્યમ ન કેણઈ, મારે ક્યાંય કોઈ સાથે લેત માત્ર વેરાત્રાનો તમે જોઈતો નથી. તમે જેટલા દીપ જઈ શકો ભગવાને આ આ આ મંત્રોચ્ચાર આપે છે, મંત્રોચ્ચાર આપે છે. તમે નમોરિયંતાણમ ગણો, એની ડેપ્થમાં તમે જાઓ, તમે વેરમ મધ્યમ ન કેડે, મારા આત્મામાં વેર નો કોઈ અંશ પણ ન રહો, ન રહો, ન રહો. હું કાઢી નાખું છું, ભૂજી નાખું છું, બદલી નાખું છું, આખી જુદી વાત છે. જો તમે આ કરી શકો, તમે સમજા કે નહીં, તો બસ તમે પોતે લાભ ચોગડી ઉત્પન્ન કરી. લાભ ચોગડી આત્માને જે લાભ થાય છે ને, પ્રકૃતિના લાભ જવા દો. તમે પ્રકૃતિના લાભ જવા દો. તમારી વિપરીત વસ્તુઓ પ્રતિકૂળ અનુકૂળ બની જશે. પાપ કર્મ હશે ને પુણ્યમાં બદલાઈ જશે. ભગવાને કહ્યું, સમજા કે નહીં, કે કર્મ, કર્મની અંદર તમે કર્મમાં પરિવર્તન લાવી દેશો. અને એ માટેની પ્રોસેસને મારે અને તમારે સમજવી પડે. એ જો આપણે પોતે સમજીશું તો જ આવશે. શું એ અહિંસા સંયમ થવો, જે જેને આ રીતે આવ્યું છે, સમજાને. દેવાવી તમને મંતંતિ, દેવતાઓ પણ એને નમસ્કાર કરે. પશુત્વમાંથી, એનિમેલિટીમાંથી નીકળી જે માનવી હ્યુમેનિટી, માનવતામાં દ્રઢ બન્યો છે, સ્થિર બન્યો છે, એ ડિવિનિટીની સન્મુખ બને છે. દેવો પણ એને નમસ્કાર કરે છે, અને એ અધ્યાત્મના માર્ગ ઉપર ઉપર ને ઉપર, ઉપર ને ઉપર, આગળ ને આગળ ચડી જાય છે.
દેવાવી તમ નમંતંતી, દેવો પણ એને નમસ્કાર કરે છે. આ ગણિતાનો યોગ છે, આ ગણિતાનો યોગ છે. કોને નમસ્કાર કરે છે દેવો? જત ધમ્મે સયામણો, જેનું મન ધર્મની અંદર એકાગ્ર છે. તમે ભગવાને આપેલી ગાથાઓમાં ડીપ જજો, ધર્મમાં મન એકાગ્ર છે, મનમાં ધર્મ છે. આપણે અહીંયા બેઠા છીએ, બધાને મનમાં ધર્મ છે. મારા મનમાં 1000 વસ્તુ છે, એમાં ધર્મ પણ છે. સમજા કે નહીં? મુંબઈના શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું કે અમેરિકામાં બહુ જોડના આમાં સ્ટોક એક્સચેન્જમાં કરવું, એ મારા મનમાં છે. અને લુફ્તાન્સામાં જવું છે, સમજા ને, જવાની તારીખ પાકી કરવી, એ છે. અને ધર્મ પણ છે, હા, કે વચ્ચે ક્વિન્ટા દેરાથરમાં જઈને ભગવાનને દર્શન પણ કરી દઈએ. ધર્મમાં 999, મારા હૃદયમાં 999 વસ્તુ, જેમાં એક ધર્મ છે. દેવો એને નમસ્કાર નથી કરતા, દેવો એને નમસ્કાર કરે છે જેનું મન ધર્મમાં છે. તમે બહેનો, તમે બધા બુદ્ધિશાળી અહીંયા ભેગા થયા છો. હા, ભારતમાં જે ક્રીમ હતું ને ઇન્ટેલિજન્સનું, એ અહીંયા આવ્યું છે. તમે આ વિચાર નહીં કરો કે તમારા મનમાં ધર્મ છે કે ધર્મમાં તમારું મન છે. ધર્મમાં જો મન હોય, દેવતાઓ પણ નમસ્કાર કરે. સમજ્યા કે? આ મંગલાચરણ જે છે, મેં તમને કહ્યું હે, તત્રમાં એ પ્રસંગ આવે છે. સમજ્યા ને? કે ભગવાનની પછી એમની ગાદી ઉપર સુધર્મા સ્વામી આવે, સુધર્મા સ્વામી પછી જંબુ સ્વામી આવે. હું એ બધાનું ચરિત્ર અત્યારે તમને કહેતો. જંબુ સ્વામી પછી પેલો ચોર, 500 ચોર લઈને આવ્યો હતો જંબુ સ્વામીને લૂંટવા, પ્રભવો ચોર, પ્રભવ સ્વામી. હા, અમારા જૈન ધર્મના કેટલા ખૂબ ખૂબ આગળ વધેલા ચોર હતા પહેલા. તમે સમજા કે નહીં? શું એ જમાનાની અંદર ચોર સાધુ બનતા હતા? જમાનો એટલો ફરતો આવી ગયો, સાધુઓ ચોર બનવા લાગ્યા. તમે સમજા કે નહીં? એ પડતો જમાનો આવે તો આ બને. શું આની અસર આને થાય? પેલી પેલાની અસર એને થતી. એ પ્રભુ આ ચોરને જંબુકુમારની અસર થઈ. જંબુ સ્વામીએ દીક્ષા લીધી, 500 ચોર સાથે પ્રભવે દીક્ષા લીધી, એ આચાર્ય બન્યા જંબુ સ્વામી. પછી ભગવાનની ગાદી આવી, અને ભગવાનની ગાદી જ્યારે આવી, એમને લાગ્યું મારી પછી હું કોને નિમણૂક કરું. તમે વિચાર કરજો, એ વખતે આ ભગવાનની પછી ત્રીજી ચોથી પેઢીની હું વાત કરું છું. એ વખતે એમને જૈન સાધનમાં પ્રભુની ગાદી આ કોઈ કોઈને આપે એવું પાત્ર દેખાયું નહીં. તમે વિચાર કરો, નહીં દેખાયું. ફરતો કાળ જયારે શરૂ થઈ ગયો, નહીં લાગ્યું નહીં પ્રભુનો આ વારસો આ ગાદી પર કોને બેઠાય. એમને અન્ય ધર્મમાં જોયું. આપણા ધર્મ, આપણામાં કોઈ જૈનમાં તો એવું યોગ્ય પાત્ર નથી, બહાર કોઈ છે. આ દેખાયું ના, એક બ્રાહ્મણ ખૂબ યજ્ઞ કરાવ, દર રોજ યજ્ઞ કરાવતો, યજ્ઞ ચાલુ જ હોય એને, રોજ જમતા હોય હજારો બ્રાહ્મણ, બ્રહ્મ ભોજન કરાવતો, લાગ્યું પાત્ર છે. પણ તમે વિચાર કરજો, એ લાગ્યું પાત્ર છે. હું આ પ્રભાવ સામે, અમે તો અત્યારે એ છીએ ને, કે મેં કહ્યું ને મધર થેરેસાનું નામ બોલાય, મિથ્યાત્વ આવી ગયું. મધર થેરેસાનું નામ જૈન બોલે ને કોઈ દાડો, મમત થાય પેગમ્બરનું બોલાય ના બોલે, એનામાં પાત્રતા જોવાય જ નહીં. પ્રભવ સ્વામીએ પાત્રતા જોઈ, એમને બે સાધુઓને કહ્યું, તમે જાઓ, મારી પછી આ ગાદી પર બેસવા માટે યોગ્ય પાત્ર છે, તમે જાઓ. સમજાને? બે સાધુઓ ગયા, યજ્ઞ કરતો હતો, સાધુને દાખલ નહીં,
જૈન મુડિયાને દાખલ નહીં કરવાના, ચોકીદારોએ ના પાડી. જૈન સાધુનો વેદ તો તરત ઓળખાઈ જાય, દાખલ નહીં થવાનું, ના કર્યા દાખલ. સાધુઓ મારું પણ બારું પણ ના, યજ્ઞ ચાલતો હતો, યજ્ઞ ફરે એની પત્ની બંને જણા બેઠેલા, ના બ્રાહ્મણો આહુતિ અપાવી રહ્યા હતા એને હાથે, સ્વાહા સ્વાહા અપાવી. સાધુઓથી રહેવાયું નહીં, ગુરુ મહારાજની આજ્ઞા. કઈક હવે કઈક ઉપાય કઈક તો કરવું જોઈએ, અને વાણી એ જ એક ઉપાય હતો. બહાર રહેલા સાધુઓએ કહ્યું, ઓ કષ્ટમ ઓ કષ્ટમ, કેટલું કષ્ટ આ બાપનો વેઠી બેઠેલા. એવા એને આમ કરીને આમ જોયું, આમ અરે કોણ બોલ્યું? પેલા સાધુ આવો અહીંયા, એ બેને બેને લઈ આવો, એમને અંદર જ આપો, એમને અંદર આપવું. તરત થતું અંદર એમને કીધું, તમે શું બોલ્યા મોઢામાંથી ફરી બોલો તો. એમને કીધું, ફરી શું, હજાર વખત બોલી, ઓ કષ્ટ ઓ કષ્ટ, ધર્મ ને નામે આ કષ્ટ કરી રહ્યા છે. આ કષ્ટ ધર્મ કોઈ પદાર્થ છે, પદાર્થ નો અનુભવ થયો અંદર, અંદર તમને થયો યજ્ઞ કરી રહ્યા છે. તમારે તમને પૂછવું જોઈએ, પૂજા કરતા ધર્મ નો અનુભવ થયો તમને, દર્શન કરવા? હવે હમણાં તમે અહીંયા બધા બેઠેલા અંદર જઈએ, દર્શન થી ધર્મ નો અનુભવ થયો તમે? તમને પૂછો નહી, તમે તમારી જાતે ચેક કરશો નહી કે ધર્મ નો થયો કે ન થયો. હમણાં તમે 1.5 કલાક પહેલા સમજા ને, 6 વાગે મેં જયારે ખાધું તો એ વખતે મને અંદર તૃપ્તિ થઈ કે ન થઈ, તમે એનો વિચાર કરો છો? પાણી પીધું ત્યારે તરત છીપાણી કે ન છીપાણી? નહી તો પાણી નીચે ટળી ગયું, પેટમાં નથી પડ્યું. તમારે વિચાર કરવો. એને કહ્યું કે કષ્ટ હું ઘણા વખત થી કરું છું, આ મારી સમૃદ્ધિ સમજાને, મારું કુટુંબ, મારા સગા વાલા, આ બધું મારો યક્ષ, તમે ક્યાંય પૂછો, મારી કીર્તિ યજ્ઞ ને લીધે જ. બે સાધુ અથવાલા, એમને કહો યજ્ઞ ને લીધે નથી, તો તેને લીધે છે આ બધું, આ ધર્મ નું ફળ છે. એને કહ્યું, આ બાહ્ય ફળ પણ તમે જે આ યજ્ઞ કરો છો ને, એની નીચે, એ ભૂમિની નીચે તમે દ્રવ્ય થી જાણ્યા વગર, આણમ તાણમ કઈ ના જાણમ એવી રીતે તમે પોતે આ બધી આહુતિ, આ ભક્તિ, આ જ્યાં યજ્ઞની વેદી છે એની નીચે રાજરાજેશ્વર પરમ ભટ્ટારક, 16મા તીર્થંકર, 5મા ચક્રવર્તી ભગવાન શાંતિનાથ ભગવાનની જબ્બર પ્રતિમા છે, એને અર્પણ કરી રહ્યા છે. અજાણે એકદમ ઉભો થઈ ગયો. એને કીધું, તમે શું બોલો છો? દાદુએ કીધું, અમે સત્ય બોલીએ છીએ, તમને ગમતે નહીં. એને કહું, જો તમારું સત્ય હશે ને, હું દાદુ થઈ ગયો, અને જો સત્ય નહીં હોય, સમજા છે? સાધુએ કીધું, તમને ઠીક પડે સજા કરજો, મસ્તક ઉતારી લેજો, અમારું જો અસત્ય ઠરે ને, અમને બ્રાહ્મણ બનાવી દે, તમારા ચાકર કરી દે. એને બ્રાહ્મણોને કીધું, આવું ત્યાં પ્રતબુર કર, મારે આ મને કહેવામાં આવે એનું પારખું કરવું છે. શું ખોદા વિના, ખોદા વિના શાંતિનાથ ભગવાનની મૂર્તિ, શાંતિનાથ ભગવાન મને ખબર પણ નહીં કે તમે અહીંયા છો, અને અમને પણ ખબર નથી આની પાછળ ભગવાન છે, ખબર નથી. બહુ ના બહુ બી થઈ ગયો. કોઈ આવો અડધો શ્લોક સાંભળવા મળે અને ભાન જાગી જાય છે, અડધો શ્લોક ભાન એ રીતે જાગે છે. જો તમે જાગ્રત હો તો, હા કરોડો ની
बंगाल मा ईस्ट इंडिया कंपनी आवी त्यारे लाला बाबू ने समझा ने अने एक वक्त बन्यु एवू के चार घोड़ा नी गाड़ी लेवाने आवी मानक घेरे थी आव्यो के आजे हूँ गाड़ी चलावनारो मांदो पड़ी गयो छे आवी शक्यो नथी साहेब ने मोटर मा घेरे मोकलजो लाला बाबू तैयार थई गेला एमने कहू नहीं हूँ चाली ने जई थी अरे 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 सेक्रेटरी कहवा लगो ते चाली ने जो तो ते अरे कीधु चाली ने टैक्सी नहीं बोला चाली ने जवाना घना लाभ छो हाँ ते कीजे मोटर वगर क्या पचास पगला न चलता हो ने एने हूँ पगे लगी ने विनंती करू छू के कोई वार मोटर बगड़ी हो ने समझा ने तो बीजी गाड़ी खड़ावा करता सौ डगला चालवानु होय तो चालवानो प्रयत्न कर चाली ने गया पहली बार कलकत्ता नी बजार माथी ये चालता ना चालता था निरा समझा के संध्या काल तो सांज पड़ी गेली घरे पहुंचवानु होतु भोजन थी हवे करवानु होतु समझा ने अने एटलामा ए जमाना नी अंदर अपना मोटा शहरों में समझा ने शू घर ने दुकान जोड़े हो बार ओटला ऊपर कोई पिता बैठेला समझा ने एने अंदर मोड़ू करीने दीकरी ने कीधु के बेटा अंधारू थवा आव्यु हवे तो दीवो लावो लाला बाबू उभा रही अंधारू थवा आव्यु हवे तो दीवो लावो जीवन में 40 वटाव्या અંધારું થવા હજી દીવો નથી આવ્યો ભાન જાગી ગયું અમે જયારે દીવાની વાત આવે ને ત્યારે આ દીવો સમજીએ છીએ ત્યારે અંધારું થવા આવ્યું હવે દીવો કરો એટલે દીકરાની બહુ તરત જ બટન દબાવી ના કરે અમે શબ્દોની પાછળ ગયા ને માફ કરજો અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ ને સમજા ને કમાટે ધર્ણેન્દ્ર ભગવાન ની ભક્તિ કરતો હતો એ બે ઉપર તુલ્ય વૃત્તિ રાખનારા પાર્થ મેં તુલ્ય વૃત્તિ રાખી હું કમઠે ધર્ણેન્દ્ર ની પાછળ ગયો હું એમાં ઊંડો ઉતર્યો હું રોકાયો ત્યાં તમે જો નહીં રોકાવ ને માફ કરજો કાલ તમારે માટે કોઈ ધારો નહીં રોકાય નિયતિ નહીં રોકાય પ્રકૃતિ નહીં રોકાય આયુષ્ય પૂરું થઈ જશે ફરી માનવ ભાવ મળશે નહીં આવું અશુભ નહીં બોલવું જોઈએ સમજા ને પણ માનવ ભાવ ફરીથી મળી શકે એ માટે અમે કોઈ પાત્રતા તૈયાર કરી છે શોક પણ કર્યો છે મેં મારા મનમાં વિચાર પણ કર્યો કે 40-42-45 પણ ગયા હજી બાદ ના આવ્યો ક્યારે આવતે કિરણભાઈ તું ક્યારે જાગી જો મને આવ્યું નહીં તો કોઈ દાડો નહીં જાઉં નેગેટિવ તત્વો મારા ઉપર અસર કરશે હું તમને આનાથી ઘર છોડી દેવાની સંતાન છોડી દેવાની વાત નથી કરતો જાગરણ ની વાત કરું છું મનમાં આવતો થાય નથી છૂટતું છોડવા જેવું છે અરે બેંક બેલેન્સ સાથે નથી આપવાની અહીંયા કોને એ વાતની ખબર નથી અહીંયા એવું માઇનોર કોણ છે સમજા ને 8 વર્ષથી નીચે અરે 8 વર્ષથી નીચે ન બોલાય ભગવાને માઇનોરિટી 7 વર્ષને ગણી છે 8 વર્ષના અહીં મુદ્દાએ માતા પિતાને કહ્યું હું દીક્ષા લઈ અમારે ત્યાં અત્યારે 18-16 વર્ષની માઇનોરિટી ગણાય 8 વર્ષની માઇનોરિટી ન ગણાય દીક્ષાને પાત્ર છે માં કહેવા લાગી એટલે તું દીક્ષામાં શું સમજે અને અહીં મુદ્દાએ કહ્યું હું જે જાણું છું તે જાણતો નથી અને હું જે જાણતો નથી તે હું જાણું છું
પોલાદપુર નો રાજા અને રાણી અહી મુત્તાના મા બાપ તામ જોઈ રહ્યા એની સામે મા બાપ નતા સમજતા અહી મુત્તો સમજતો મા બાપ મોક્ષે નથી ગયા અહી મુત્તો મોક્ષે ગયો નાય પૂછ્યું કે આ તું આ શું બોલે છે હું જાણું છું એ જાણતો નથી ને હું જાણતો નથી હું જાણું છું અહી મુત્તા એ કહ્યું સમજા ને શું હું જાણું છું એવું જાણતો નથી મૃત્યુ નક્કી આવવાનું છે ક્યારે આવવાનું છે હું જાણતો નથી કઈ વાત પિતા જોઈ રહ્યા એની સામે કે અમારા વાળ ધોળા થઈ ગયા ને તો એ હજી આ વાત અમને અમને અમારી ચેતનામાં અમારા કોન્શિયસનેસમાં આવી નથી હા એને કહ્યું હું જે જાણું છું સમજ્યા ને એ હું જાણતો નથી હા હું તમે સમજવાનો પ્રયત્ન કરી હું તમને આ વાત કહું છું એ ભાવ જગત માં વિચારવા માટે તમે શોક કરજો એ માટે બીજું કઈ ને નથી હું તમને કહું નથી હાથ ડોલર ની નોટો જોતો હોઉં છું કે એક ડોલર ની કાઢી ને ભંડાર માં નાખું નહીં તો કોઈ વાર $20 ની પડી જાય હા ભગવાન ને શું જરૂર છે $20 આવે કે $1 આવે સમજ્યા ને એક જ ડોલર ની નાખું મારાથી છૂટતું નથી જો મને શો કરશે કે મારાથી નથી છૂટતું ખુલી જશે કર્મો ખુલી જશે અને એ કર્મો જે ખુલવા જોઈએ ને જુદી વાત છે સમજ્યા ને એ જયારે આ આ આ ધમ્મો મંગલ મુક્તિમ કહ્યું કે એ સ્વયં ભવ સમજ્યા કે નહીં એને યજ્ઞમાં ભેગા થયેલા બધા પરિવારને હાથ જોડીને કહ્યું પત્ની સામે જોઈ માથું નમાવીને પત્નીને કહ્યું જઉં છું સાધુ થઈ ગયું સાધુ એના થગા કેવા લાગ્યા આવો માન બ્રાહ્મણ શુદ્ધ હા એને કહ્યું એ શબ્દો મેં વાપર્યા હતા કે જો તમે સાચા હશો હા આમાંથી જો શાંતિનાથ નીકળશે કેટલાય દ્રષ્ટાંત છે આની અંદર અમને ખબર નથી એ મેં તમને કહ્યું એમ સમજ્યા ને હું બેંકોક ગયો છું હા બેંકોક ની બહાર એટલા બુદ્ધ મંદિરો છે ને તમે જો બેંકોક ગયા હો તો તમને ખ્યાલ હશે એટલા બુદ્ધ મંદિરો છે તૂટી ગયેલા વરસાદ ઉપરથી પડતો હોય અને બુદ્ધ ભગવાનો ભીજાતા હોય ભગવાન ના ભગવાન ટુરિસ્ટો નું એક ધામ છે સમજ્યા ને 80 વર્ષ 90 વર્ષ પહેલા ની વાત છે કે જે જે એ લોકો નક્કી કર્યું કે આ બધું તૂટી રહ્યું છે સમજાને બુદ્ધની પ્રતિમાઓ કામ તૂટી રહ્યો છે નાક તૂટી રહ્યું છે એની થોડી જો મરામત કરીએ તો તો આપણને ટુરિસ્ટો પાસેથી સારું એવું હુંડિયામણ પ્રાપ્ત થાય અને હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે એક એવી કમિટી નિમવામાં આવી કે બધા મંદિરોની થોડી મરામત કરવી આમને આમ જ બંધાવવા નહીં પણ ટુરિસ્ટો આવીને જુએ એ માટે તમે સમજ્યા ને અને 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 બન્યું એવું એ બન્યું હા કે તપાસ કરતા કરતા કમિટીએ એક જગ્યાએ જોયું હા કે બુદ્ધના એના ઉપરથી સમજ્યા ને ચૂનો અને એ જમાનાનું જે કંઈ આખું બધું ઘસાઈ રહ્યું હતું ના કાન આમ થઈ ગયેલો ને નાક આમ થઈ ગયેલું કમિટી નિમવામાં આવી સમજ્યા ને કે એને બરાબર કરી દેવું એ કરતા મોટી બુદ્ધની મૂર્તિ
એ જમાનામાં 100 વર્ષ 150 વર્ષ 200 300 400 એ વખતે ધાતુના પ્રતિમાઓ બુદ્ધ ધર્મમાં દેવી દેવતાઓ બુદ્ધની આમને આમને ધાતુની પ્રતિમાઓ ઓગાળી કાઢી એમને એમને ખબર પડી જ નહીં આખી 6.5 ટન દુનિયામાં નથી અને એ પ્રતિમાને બેંકોકના રાજમહેલમાં લઈ જવામાં આવી છે અને મૂકવામાં આવી છે બેંકોક જાઓ ત્યારે તમે જોજો હું જયારે ગયો ને મને બતાવવામાં મને થયું ઓ ઉપર માટી ચૂનો કરીને જેને પ્રતિમા અદ્ભુત વાત છે અંદર સોનું હતું ઓ આ જ વાત છે મારી અંદર ભગવાન છે અને આ કિરણભાઈનો ચૂનો મારા ઉપર ચોપડવામાં મને જો એ ભાન પહેલેથી થયું હોત આપણને થવું છું તમે તમને જે માનતા હો ને તમે નથી એ તમારું આ તમારી અંદર સુવર્ણ રહેલું છે કયું શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા તત્વનું તમારું એ ભાન જાગ્રત હોવું જોઈએ તમને પોતાને ખબર હોવી જોઈએ કે હું અને તમે માટી અને સિમેન્ટના ને ચૂનાના ને રેતીના નથી બનેલા તમે જે જુઓ છો એની પાછળ જોવાની દ્રષ્ટિ ખુલી જાય મહત્વની વાત એ હતી કે એની પાછળ જોવાની દ્રષ્ટિ ખુલી અમારી પાછળ જોવાની દ્રષ્ટિ નથી મને એ પ્રસંગ યાદ આવે છે ચીનમાં પેકિંગની બહાર એક ઝાડ નીચે એક ચીનો ભિખારી દરરોજ બેસતો જે કોઈ જતું હોય સમજાને મા બાપ પાઈ પૈસો આપજો ચીનનું હલકું નાનું લોકો ફેંકતા સમજા દરરોજ સુઈ જાય દરરોજ ખરા બનેલા બનાવો તમને કહું છું તમારે ને મારે એને જીવન સાથે લગાડવાને છે દરરોજ સુઈ જાય અને એક સ્વપ્નું આવે કે એક મોટા સુવર્ણના સિંહાસન ઉપર બેઠો છે દરરોજ સ્વપ્ન અને ઉઠી અને બીજા ભિખારીઓ ભેગા થાય હા એ વખતે મને સ્વપ્ન બધા કે તું તારે સ્વપ્નમાં સોનાના સિંહાસન પર બે તું સમજ્યા ને વર્ષો વીતી ગયા દરરોજ આવ્યા વગર રહે નહીં હા મરી ગયો એ બિચારો ભીખ માગતો સમજ્યા ને અને ચાઇનીઝ ગવર્મેન્ટને અહીંયા હાઈવે બનાવવો હતો એટલે એ માટે એના મરી ગયા પછી ઝાડ કાપી નાખવામાં આવ્યું જગ્યા ખોદવામાં આવી મિંગ ડિનેસ્ટીનું 4000 વર્ષ પહેલાનું એક સુવર્ણનું રક્તજડિત સિંહાસન એમાંથી નીકળ્યું ખોદવામાં આવ્યું ત્યારે ત્યાં પેકિંગના મ્યુઝિયમની અંદર આ મૂકવામાં આવ્યું છે તમે જાઓ ને મારી તમને વિનંતી હા કે તમે જોજો બેંકોક જાઓ તો પેલું જોજો જે મને અને તમને અંદર ખોદવાની પ્રેરણા આની અંદર તમે ખોદો ભગવાન બેઠા છે આમાં ભગવાન બેઠા છે અમે આમાં ખોદ્યું નહીં કોઈ દિવસ અમે અમારી અંદર ખોદ્યું નથી મેં તમે પોતે પોતાની અંદર જોવા માટે પોતે પોતાની અંદર જોવા માટે કોઈ પ્રયત્ન કર્યો હા એ માટે કહેવાય છે કે અર્ધ શ્લોક વડે સ્વયં બહુ બ્રાહ્મણ જાગી ઉઠ્યો અમે અર્ધ શ્લોક શું આગમના આગમો વડે જાગતા નથી કારણ કે અમે સાંભળતા નથી ને ગુરુ મહારાજ વાંચતા હોય હાજી સાહેબ કિરણભાઈ કેટલા વખતથી સાંભળો છો 40 વર્ષથી સાંભળું છું આ હા 40 વર્ષથી સાંભળીને તમે આવ્યા ક્યાં કથે નહીં ગાંચીનો બળદ સમજાને તેલ પીસે ને ક્યાંય પહોંચતો નથી બાળવું જોઈએ જાગવું જોઈએ હા એ પેલા એ કહ્યું કે દીકરી અંધારું થવા આવ્યું હવે તો દીવો લાવો લાલા બાબુ જાગી ગયા
રજી પ્રકાશ થયો ને ઘરે પહોંચ્યા, ભોજન કર્યું નતું, સમજ્યા ને? એમની માને બધા કહેવા લાગ્યા, બેટા જમવા તો. એને કહ્યું એટર્ની જનરલ ને બોલાવો. માણસ મોકલ્યો, એટર્ની જનરલ બોલાવ્યો. એને કહ્યું લખો 50 લાખ રૂપિયા વૃંદાવનમાં કૃષ્ણજીનું મંદિર બાંધવા માટે ખર્ચું છું અને બાકીના આટલા આટલા ભાગ પાડી દઉં છું, આવતીકાલે સવારે સંસારનો ત્યાગ કરું છું. લાલાબાબુએ સંસારનો ત્યાગ કર્યો. સાહેબ, હું તમને સંસારનો ત્યાગ કરવાનું કહેતો નથી, નથી કહેતો, અને હું એ સમજું છું. હું કહું તોય તમે મારા કરતા એટલા બુદ્ધિશાળી છો કે કોઈ ચશ્મા વાળો ભારત થી આવે તમે છોડો કરો એમ નથી, જાગો તો કરો, તમે જાગતો નહી. ભગવાને કહ્યું છે કે ઊંઘતો માણસ એને જો જગાડવો હોય તો એને બે હાક મારવી જોઈએ. કિરણભાઈ, કિરણભાઈ, આપણે બધા કઈ જાત્રાએ ગયા આઈએ, સુઈ ગયા આઈએ, તમારે 5 વાગે નીકળવાનું હોય, તમે જગાડવા માટે મને કહો, કિરણભાઈ કિરણભાઈ હું તરત જાગું, હા થાય, હા તમે કહો ચાલો પછી તૈયાર થઈ જાઓ, હા આપણે 5 વાગે નીકળવાનું છે, તો જ પહોંચીશું આગળ. સમજ્યા? ભગવાને કહ્યું બે આંખથી જે ન જાગે એને જગાડવા માટે ચાગલું પાણી લઈ એની આંખો ઉપર છાંટું છું. ના, હું જો ન જાગું ને તમે આમ હલાવો, કિરણભાઈ કિરણભાઈ પાણી થોડું લઈ તમે આંખો ઉપર છાંટો, જાગી જાઓ. પ્રભુએ કહ્યું એક ઉત્તમ, મરી ગયેલો હોય એના પર ઘડાના ઘડા રેડવામાં આવે તો પણ જાગતો. હું ત્રણમાંથી કઈ સ્થિતિમાં છું એનો મારે વિચાર કરવાનો છે. એક હાથ મારે ને હું જાગી ગયો. ભગવાનની એક દેથના સાંભળી મેં કુમારે કહ્યું પ્રભુ દીક્ષા લઉં. ભગવાનની એક દેશના, એક જ દેશના, પહેલી પહેલી હતી એ છેલ્લી હતી, સાંભળી શાલીભદ્રે કહ્યું ભગવાન ભિક્ષા લઉં છું. તમે વિચાર કરો, મને બે હાક મારવામાં આવીને હું નથી જ હાથ, આ એક હાક મારીને જાગી ગયા. પાણી રેડવામાં આવે, સ્વાધ્યાય પછી સ્વાધ્યાય કર્યા, સમજાય, બીજાઓને સ્વાધ્યાય કરાવ્યા પછી જાગતો નથી. ઘડાના ઘડા ભગવાનની વાણી વરસી પણ જો જાગતો નથી, કદાચ મરી ગયો. હું ને તમે મરેલા છીએ કે નથી મારે એને તમારે નક્કી કરવું પડશે. સ્વયં સ્વયંભવ બ્રાહ્મણ ચાલી દીધી, ચાલી દીધી. સમજા ને? પ્રભુ સ્વામી પાસે આવ્યો, શું પ્રભુ સ્વામીએ પાઠ ઉપર એની પ્રતિષ્ઠા કરી, આચાર્ય બન્યા. પ્રભુ સ્વામી તો કાળ ધર્મ પામ્યા. અને એની પછી વર્ધમાન સ્વામીનું શાસન એના હાથમાં, કોના સમજા ને? સ્વયંભવ સુરીના હાથમાં. છું હવે અહીંયા બન્યું એમ, જયારે એ ચાલી નીકળ્યો ઘર છોડીને, એ વખત યજ્ઞ તો અધૂરો રહી ગયો, પણ યજ્ઞમાં જે આવેલા બધા સગા સંબંધી, સમજા ને, જે નજીકના વડીલો હતા, ઉદાસ થઈ ગયા. આટલી બધી સંપત્તિ સંતાન એકે હતું નહીં, એ બધા કહેવા લાગ્યા, અરે એક દીકરો નહીં પણ દીકરીએ જો હોત ને તો આ બધું સાર્થક થાત, સમજા ને? એટલે એટલે એમાંના એક વડીલે સ્વયંભવની પત્નીને કહ્યું, સમજા ને? એકાદ બાળક હોત તો સમજા ને, આ સંપત્તિ સાર્થક થાત. એટલે એને નીચે જોઈને કહ્યું, મનક મારા ઉદરમાં કંઈક છે, મનક. ઓહો, બધાને ખુશી થઈ, સમજ્યા ને? ગર્ભ રહી ગયેલો. હા, દિવસોને મહિનાઓ જવા લાગ્યા, પૂરા મહિને સ્વયંભવની પત્નીએ પુત્રને જન્મ આપ્યો, એનું નામ જ મનક પાડવા. અને મનક મોટો થયો, સમજા ને? અહીંયા તો એ પોતે વર્ધમાન સ્વામીની ગાદી ઉપર બિરાજમાન થઈ ગયા. મનક મોટો થયો, 7 વર્ષ તો થયો, એ માતાને પૂછવા લાગ્યો, સમજા કે નહીં? અને આ બને છે, હા, બેનાથન નગરની અંદર, સમજા ને? શું એ અભય કુમાર, હા, બધા રમતા હતા, બધા કે તમારે
તમારા બાપનું નામ બોલો. હું કહું કિરણભાઈ, મોહનભાઈ, પારે, આ બોલે, આ બોલે, તું બોલ. એને એના નાનાનું નામ દીધું. બધા કે તારા બાપ જ નથી. કોને? અભયકુમાર. દોડ તો મા પાસે આવ્યો. એને માને પૂછ્યું, મારો બાપ કોણ છે? અમે કોઈ દાડો પૂછ્યું તીર્થંકર રૂપની માતાને કે મારો બાપ કોણ છે? એ છે આ કથાની અંદર રહસ્ય, એ છે મારો બાપ કોણ છે. અરે એ તો ખબર છે મારો બાપ કોણ છે. અહીંયા મને પણ દોડતો મા પાસે આવ્યો. એને માને પૂછ્યું, મારો બાપ કોણ છે? માએ આંખમાં આંસુ સાથે કહ્યું, બેટા તું ગર્ભમાં હતો ત્યારે સંસાર છોડી તારા પિતા જૈન સાધુ થઈ. કોઈ બે સાધુ આવે એ કેવો મારો બાપને શોધી કાઢ. અહીંયા અભય કુમારે કહ્યું એની માને, હા બેના તો નગરમાં ન રહેવાય રાજગૃહીજી, મને અને તમને થવું જોઈએ. આ સંસાર રૂપી મોતાળમાં ન રહેવાય, મોક્ષમાં જવું જોઈએ. તમને ને મને જાગૃતિ થવી જોઈએ. ભગવાનનો કથાનો યોગ આપણને આ જગાડે છે, જગાડે છે. અને અને મન સમજાને એ ફરતા 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 ત્યાં આવી પહોંચ. વધારે વિસ્તાર આપણે કરવો નથી. સમજાને શું, હા 15 મિનિટમાં આપણે વાર્તાલાપ પૂરો કરવો છે. બન્યું એ શું આચાર્ય મહારાજની પાસે સમજાને એને કહ્યું, તમારા બાપ ઘર છોડીને સાધુ થઈ ગયા છે. સમજાને હું એમને શોધું છું. હા આચાર્ય મહારાજ એ જ હતા, એમના બાપ હતા. આચાર્ય જાણતા હતા. આચાર્ય કહ્યું એને, કીધું બેસ 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 મેરા પે બેસ. હા તું તારામાં બે બેઠું એનો અર્થ એ છે, બેઠું એટલે હું અહીંયા ઉભો છું ને આ બેઠો, આ બેઠવું નથી, અંદર બેસવાનું. તમે જયારે બેસો છો ત્યારે અંદર બેસો છો. ના ના હું તમને પૂછું છું, નીચો કોઈ વાર્તાલાપનો અર્થ નથી. વાર્તાલાપનો અર્થ આપણું જીવન કોઈ નવો દ્રષ્ટિકોણ પ્રગટાવે એ છે, નહીં તો જીનવાણીનો અર્થ નથી. અમે નહીં તો જીનવાણીની આતાતના કરી. બસ બન્યું એ. એટલો બધો એને ભાવ થઈ ગયો. કોને? મનક સમજા. એને કહ્યું અહીંયા જ રહી છું. અત્યારે મારે એને કીધું નહીં, તારો પિતા સ્વયં બહુ હું છું. મનોમન શાંતિ હોય છે. હા તમને કોઈ વાર ભગવાનને જોતા મનોમન શાંતિ થાય છે કે અમારી માતા આ છે? પરમ માતા કોઈ હોય તો તીર્થંકર છે, પરમ પિતા કોઈ હોય તો સિદ્ધ છે. એક જીવ મોક્ષે જાય તો એક જીવ નિગોદમાંથી બહાર નીકળે એટલે સિદ્ધ, એ પરમ પિતા છે. અને નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પહેલી વાર મનુષ્ય ભાવ પ્રાપ્ત કરાવનાર કોઈ હોય તો અરહત તત્વની શક્તિ છે, તીર્થંકર ભગવાન છે. એ આપણી માતા છે, એ આપણું પોષણ કરે છે અને એ આપણને ઊંચે લઈ જાય છે. બસ સમજાને શું એને કહ્યું ગુરુ મહારાજ, સમજ્યા શું? 7 વર્ષ પૂરા થઈને 8 બેઠા જયારે કે જો અમારી વચ્ચોડે રહેવું ગમતું હોય તને સાધુ થઈ જવું. એને કીધું મારે થઈ જવું, મારે તો હવે અહીંયા જ રહેવું, તમારે ક્યાંય જવું નથી. રોકાઈ ગયું, સમજ્યા કહ્યું રોકાઈ સાધુ થઈ. આ નાના મનક મુનિ સમજે બધા સાધુ હોય ને, પેલું પેલું માટલું લઈ આવો, પેલું પડે મૂકી આવો, પેલી ચોપડે લઈ આવો, બધા કામ બબળા આવતા. સમજે કોઈ ઓળખતું નહોતું, એક જ વ્યક્તિ ઓળખતી, એના પિતા સ્વયં એ જાણતા હતા કે આ મારો સંસારી પળાનો પુત્ર છે. આપણને કોઈ ઓળખતું નથી. તમને કોઈ ઓળખતું હોય ને સિદ્ધ ભગવાન ઓળખે છે કે આ મારો પુત્ર છે, એ તમને ઓળખે છે. અને એને ગ્લાની છે. દરેકના પોતાના સિદ્ધ અલગ અલગ છે ઉપર પિતા, એને ગ્લાની છે. હા મારા સિદ્ધ ભગવાન તો ગ્લાની છે કે હજી આ કિરણીઓ ભાષણો આપવા માંથી નીકળતો નથી, કારણ કે મારા પિતા છે. એને ગ્લાની હોય સમજ્યા ને. અને હું કોઈ દાડો વિચાર કરતો નથી કે મારા સિદ્ધ ભગવાનને મારા આ વર્તનથી શું લાગતું હતું. તમે વિચાર કર્યો? હું સ્વાધ્યાયમાં મિત્રોને પૂછું છું,
હા કે મારા વર્તનથી, મારી ઉપેક્ષાથી, મારા પ્રમાદથી વિષય કચાઈમાં હું ડૂબી ગયો છું, ડૂબી રહ્યો છું. મારાથી તો ભગવાન રાજી થતા, રાજી થતા. હવે આવતે વર્ષે હું સ્વિટરલેન્ડ જવાનો પ્લાન કરું છું. ભગવાને ઉપરથી તો ભગવાનને પૂછો, ભગવાન તમે રાજી છો ને? મારી મા અને મારા પિતા હતા ત્યારે એમને પૂછતો, મા જો હું હિમાલય જવાનો વિચાર કરું તમે રાજી છો ને? હા, મારા ફાધર કહેતા સમજ્યા ને, સાર્થક કરજે હિમાલય જાય તો. મારું નામ બોલતો નહીં, મારા પિતા મને કહેતા, સિદ્ધ ભગવાન એ જ કહી રહ્યા છે કે અલ્યા શું તું સ્વિટરલેન્ડ મોજ મજા કરવા જાય કે આખી સમજ્યા ને રાઉન્ડ ધ વર્લ્ડ ની ટૂર કરે ને? મારું નામ નહીં બોલતો. અમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? એ સિદ્ધ ભગવાન કે અમે શાસ્ત્રમાં વાંચ્યું આપણા કોઈ ભગવાન પિતા કોઈ છે ઉપર કે જેને નહીં ગયો? બસ પતી ગયું, પતી ગયું, પતી નથી ગયું, બસ સમજ્યા ને? સાચું થઈ ગયું. અને પછી એક વાર આચાર્ય ભગવાન તે જોયું. હા, એનું આયુષ્ય કેટલું છે? 6 મહિના આયુષ્ય બાકી, 6 મહિના, ફક્ત 6 મહિના. 8 વર્ષની ઉંમરે દીક્ષા આપી અને આયુષ્ય જોયું 6 મહિના. તમે અને હું પણ એ સમજીએ, ઘણી મહત્વની આ ઘણી મહત્વ, તમને ખોટું લાગે અને મને માફ કરો, હું કડવું કેવા અહીંયા આવ્યું છું. હા, તમે સમજ્યા ને? ઓ ભાગ્યશાળીઓ, આ અનાર્ય દેશમાં જે ધજા ધર્મની તમે, હું તાળી પાડું છું, તાળી પાડવા નથી આવ્યો, હું તમને તમારી ભૂલ બતાવવા આવ્યો છું. મને મને વેદના છે, તમે ના કહેતો તો નહીં આવું અહીંયા. તમે સમજ્યા કે નહીં? હું આવ્યો છું એ માટે તમે દર વખત વિચાર કરો, આવ્યું તો 6 મહિના જ બાકી છે. નેગેટિવ વાત નથી, મન બુદ્ધિ ચિત્ત આ જે મળ્યું છે, મારો ભોગ મળ્યો, આ સમજણ મળી, આ કુલ મળ્યું, 5 ઇન્દ્રિયો મને સાબુત મળી છે, તીવ્ર એવી સમજણ મળી છે આ બધાને, તમે એ વિચાર કરી ન શકો. 6 મહિના બાકી છે તો હું શું પ્લાનિંગ કરું? આવી તો 6 મહિના છે તો શું પ્લાનિંગ કરું? દર વખત વિચાર કરો, 6 મહિના થાય પાછો વિચાર કરો, 6 મહિના છે મારે સુખ ભાવ સાર્થક થઈ જશે. મહત્વ તો છે માનવભાવ સાર્થક કરવાનો, સમજ્યા ને? તો છે શું ખાધું પીધું ને મેં મજા કરી કે ખાધું પીધું ને હું 5-10-15-20 મિલિયન મૂકી ગયો, કઈ સાધન થી આવવાનું? કશું નથી આવવાનું. હું જ્યાં જઈશ ને પછી પણ આવ્યું કે 20 મિલિયન મેં ત્યાં મૂક્યા છે, તો જતો આવીશ ને, અને એ વિચાર આવ્યો ને, શાસ્ત્રકારે કહ્યું છે તો ભૂત થઈ, ભૂત થઈ. હા, હું તમને કેટલા પ્રસંગો કહું જેમાં એ આવ્યું, સમજ્યા ને? ભેગી કરી કરી કરીને સોના મોરો દાટી મૃત્યુ પામ્યો, સમજ્યા ને? મોટો રાજ બન્યો, એ ત્યાં જ બન્યો. કોઈને લેવા ન દે, જેમને જેમને પ્રયત્ન કર્યો, કોઈ લૂંટારાઓ કે કોઈએ ડંખ દીધો, આ સાચે ભગવાને કથાઓ આપી છે ને મારા બોધ માટે આપી છે. હું જાગી ઉઠ, હું જાગી ઉઠ, તમે સમજ્યા ને? તો મારું કહેવું એટલું છે, જો હું જાગવા માંગતો નથી એ જાગી જો, સમજુ કે આ છે જ અમારામાં નથી આવતું. બસ અહીંયા એ થયું, અત્યારે મારાને લાગ્યું 6 મહિના બાદ હું શું કરું, એના આના હિત માટે હું શું કરું? કોઈ જિજ્ઞાસુ મારી પાસે આવ્યો છે, અરે સ્વયં મારો દીકરો મારી પાસે આવ્યો છે, માત્ર એ દીકરો છે એટલે એમને કર્યું નહીં, કોઈ જિજ્ઞાસુ માટે પણ કરે કર. આપણે હું તમને આટલું કડવું કહું છું ને, એ બોધપાઠ મેં એમની પાસેથી મેળવ્યો છે, કે એમને વિચાર મારે કંઈ કરવું જોઈએ. તમે મને તમારે ત્યાં બોલાવો તો હું કડવું કીધા વગર રહું ને. કઈ કરો છો? હું પહેલો પ્રશ્ન તમને પૂછું, કઈ કરો છો દિવસમાં? દિવસમાં
24 મિનિટ કાઢો છો, કાઢો છો તમે? એક ઘડી તુલસીદાસે કહ્યું 24 મિનિટ, 24 કલાકમાં 24 મિનિટ તમે એને ના આપો, અને 24 મિનિટ જો ના આપો ને તો જે કઈ કમાવે એમાં દસમો ભાગ તો તમે ગરીબ માટે કે કોઈ સારા કામમાં ક્યાં ખર્ચવાના હતા? તમે તમારી શક્તિ આપો દસમો ભાગ ને, તમે તમારું ધન આપો, તમે તમારી આવડત આપો, તમે દસમો ભાગ 24મો ભાગ નહીં આપો. એક ઘડી 24 મિનિટ, આધી ઘડી. તુલસીદાસે કહ્યું તમે બહુ કામ કરાવો ને તો 12 મિનિટ આપો, આધી છે દી આધ, 12 ને 6 મિનિટ આપો. તુલસી સંગત સાધુ કી, અંદર રહેલા પરમ તત્વની, સાધુ એટલે સંગત, સાહુ ઉપાધ્યાય, સાધુ એટલે આચાર્ય, સાધુ એટલે સિદ્ધ, અને સાધુ એટલે હરિયર, એની સંગત, એનો કોન્ટેક્ટ, એનો ટચ, એની જાગૃતિ. તમે 6 મિનિટ તો આપો. કટે કોટી અપરાધ સમજ્યા ને, તો અપરાધની જે 6 કોટી છે, ક્રોધ માન માયા લોભ મદ, એ નાશ પામે છે. અને અહીંયા એમને વિચાર કર્યો હું શું કરું આને માટે, એટલે પૂર્વમાંથી 14 પૂર્વ છે, સ્વયંભવ સૂર્યના જ્ઞાતા હતા પ્રભવ સ્વામીએ, એમનામાં 14 પૂર્વ જગાડી દીધેલા. આ બધા ભદ્રબાહુ સ્વામીની પહેલા થઈ ગયા, એ એમને પોતે પૂર્વમાંથી 8 વર્ષના બાળકને બોધ આપવા માટે એક એક ગાથા લેવામાં, અને એમને એક શાસ્ત્રની રચના કરી, 10 વૈકાલિક સૂત્ર. આ 10 વૈકાલિક સૂત્ર, અને એ 10 વૈકાલિક સૂત્ર દીક્ષા લેવી હોય તો એ 10 વૈકાલિક સૂત્રનો શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં સમજાને સ્થાનકવાસીમાં અવશ્ય અભ્યાસ કરવો જ પડે, અને એની રચના કરી એને શીખવવા, એને શીખવતા જઈએ, શીખવતા જઈએ, ભાવથી સાંભળતા સમજાય, પાઠ આપતા. આચાર્ય મહારાજ એમને પ્રશ્નો પૂછતા, પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા, પરિણામે ગયું. અને 6 મહિને કાળ ધર્મ પર સમજ્યા કે રે, સાધુઓએ જે વિધિ કરવાનો હતો એ વિધિ કરી શ્રાવકોને સોંપી, શ્રાવકોને સોંપી દીધા પછી શ્રાવકોએ જઈ અગ્નિ સંસ્કાર સમજ્યા. એ દિવસ આચાર્ય મહારાજ સેજ ઉદાસ, એટલે સાધુએ એમને કહ્યું સમજ્યા ને, બાળ મુનિ બહુ કયા ગયા હતા, માર છો એટલું કામ કરતા હતા અમારું બધાનું, આજ તમે કઈ વિશે સુધાર્યું છે, કઈ કારણ નથી? એમને કહ્યું એ મારો સંસારીપણાનો પુત્ર. અરે 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 અરે, તમે અમને કહ્યું નહીં, અમે એમને વૈયાવત કરા, તમારો સંસારીપણાનો પુત્ર, અમે તો એમને બધા કામ સમજ્યા ને ધોચકા ઉચકવાના સોંપતા હતા, હા આ પાણી આમાં કાઢો ને આ કરો, તમે તમે આ કહ્યું હોત ને. આચાર્ય મહારાજે કહ્યું જો મેં કહ્યું હોત ને એમનું જીવન સાર્થક નહીં થયું, તમે બધાએ એટલું વાત્સલ્યને એટલો લાડ આપ્યો મારો સંસારીપણાનો પુત્ર, તમે વિચાર કરજો, એ જમાનાના આચાર્ય મહારાજનો વિચાર કરજો, હું આજે આચાર્ય હું ને મારો પુત્ર નહીં, મારા દૂરના દૂરના મિત્રનો દીકરો હોય તો હું તમને કહું મારા મિત્રનો દીકરો, તમે જે કઈ જિનેક્ટરની વાણી સાંભળો સમજ્યા ને, એમાં એમાં 7 ઊંડાણ, 7 ડેપ્થ છે, તમે એક ડેપ્થમાં તો જવા પ્રયત્ન કરો. ઇન્દ્ર જયારે આવ્યા કાલિકાચાર્ય સામે સમજા કે નહીં, અને એમને કાલિકાચાર્યને કહ્યું કે તમે મને જે બોધ આપ્યો છે હું પ્રસન્ન છું, કઈ માગી લો.
બધા શિષ્યો વોરમાં ગયેલા. ચૌદર માં ઇન્દ્ર કાલિકાચાર્ય ને કીધું કઈ માંગી લો. આચાર્ય મહારાજે કહ્યું માંગુ તું આપી, તમે કહેશો એ આપી. ચૌદર માં ઇન્દ્ર ની ગાડી આપી તો તું જલ્દી વિદાય જતો રહે. તું અરે ઇન્દ્ર કે તમે જતા રહેવાનું કહો છો મને? હા હા માંગુ છું. તું જતો રહે. એમ કેમ કીધું તમે? તમે માંગીને આવું કેમ? માંગ્યું જતો રહે. મારા શિષ્યો વોરીને આવતા હશે, હવે ઘણી વાર થઈ અને તને જોશે ને, તારું ઓજસ તારું તેજ એમના મનમાં થશે કે મોક્ષે જવા કરતા ઇન્દ્ર બનવું વધારે સારું છે. હા એમનું અહિત થઈ જશે. માટે તું રવાના થા, વહેલો જા. તમે વિચાર કરો, તમને કેટલા દાખલા આપું આવા આવા કેટલા દાખલા આપું. સ્વયંભવસુરીએ પોતાના શિષ્યોને પણ કહ્યું, હા એ મારો સંસારીપણાનો પુત્ર. સ્વયંભવસુરીએ કહ્યું કે દસ વૈકાલિક સૂત્રની આ ગાથાઓ પૂર્વમાં જ્યાંથી જ્યાંથી મેં લીધી છે એ બધી જગ્યાએ હું હવે એને મૂકી દઉં છું. કારણ કે એનો પર્પઝ 6 મહિનાનું આયુષ્ય હોય એને માટે મોક્ષનો દરવાજો ઉગાડવાનું હોય. એ તો મૃત્યુ પામી અને મનક મુનિ તો મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. મોક્ષમાં હવે મહાવિદેયમાં થઈને પછી મોક્ષ જશે. પરંતુ એમને કહ્યું, શિષ્યો કહેવા લાગ્યા અમારા માટે રાખો આ દસ વૈકાલિક. સમજ્યા ને? હા સંગ આવ્યો. સંગના જે સંગ હતો એ કહેવા લાગ્યો કે અમારે માટે એટલે દસ વૈકાલિક સૂત્ર આપણને આ મળ્યું છે. દસ વૈકાલિક સૂત્ર નો આ પાઠ ધમ્મો મંગલ મુક્તિષ્ઠમ. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. આ એનું મંગલાચરણ છે. આપણા જીવનનું આ મંગલાચરણ છે. મને અને તમને હૃદયમાં જચવું જોઈએ. જો તમને જચે તો આજનું મંગલાચરણ સાર્થક થયું. કે ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. હજાર વસ્તુઓ સમજા ને, મારી ક્લિન્ટન જોડે ઓળખાણ અને બાજપાઈ જોડે ઓળખાણ એ શ્રેષ્ઠ વસ્તુ નથી. મારી પાસે ફોર્ચ્યુનમાં જે 100 શ્રીમંતોના નામ છપાયા છે એમાં મારો ફોટો છપાયો નથી. છપાયો હા, તમે ફોર્ચ્યુનની કોપી કાઢી દેજો. હું તો આ દાખલો કહું છું, છપાયો છે મહત્વ નથી. આખી દુનિયા મને ઓળખે મહત્વ નથી. ધર્મ એ મંગળ છે. આ મહત્વ હૃદયમાં જો જચ્ચે. સમજ્યા ને? કયો ધર્મ? અહિંસા સંયમ અને તપ. મારામાં નથી એનો અંત નથી. પણ ક્યારે આવે? ભવે ભવે તુમ ચલનાનમ ભવ ભવ ને વિશે. હે ભગવાન તમે મને પ્રાપ્ત થજો એટલે આ ધર્મ પ્રાપ્ત થજો. ભગવાન પ્રાપ્ત થાય એટલે ભગવાનનો સમજા ને ચર્મ નો દેહ પ્રાપ્ત થાય એમ નહી. તમારા સાનિધ્યમાં આ ધર્મ મારા ચૈતન્યમાં મારી ચેતનામાં પ્રગટ થઈ જાઓ. એ ધમ્મો મંગળ મુક્તિષ્ઠમ અહિંસા સંયમો થવો અને દેવાવી તમ નમમ સંતિ. હું એ અહંકાર કરું અરે દેવો પણ મને નમસ્કાર કરતા હો. હું ધર્મમાં એટલો આગળ વધું. અહંકાર કે દેવો નમસ્કાર કરે એવી ઈચ્છા નહીં, પણ ભગવાનનું સાતનું એવું ઊંચે લાવું, હરિભદ્ર અને હેમચંદ્ર જેવું કે દેવતાઓ દેવલોકની અંદર પણ હરિભદ્ર અને હેમચંદ્રની પ્રશંસા કરતા હોય. જત ધમ્મે થયા મનો કઈ નહીં, કચ્છું એ નહીં, મારામાં કઈ ના આવે. પણ મારી ચેતનામાં મારા ચૈતન્યમાં આ ધર્મ પ્રત્યે હું પોતે બીજી 999 ચીજો છે એમાં ધર્મને મુખ્ય કરું. ક્યારે આવું પ્રભુ? ક્યારે આવું? હું વેદના તો કરી શકું ને, પાતાલા પૂરો કરું છું. હું કઈ ના કરી શકું આ ધર્મ પ્રગટ થાય મારા જીવનમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આ ધર્મ પ્રગટ થાય. આટલી વેદના પણ જો હું કરી શકું મારે તો જ મારે મારા મનને નમ બનાવવાનું છે.
એને સુલટાવવાનું છે, ઉલટાઈ ગયું છે મન. હા, આ જોઈએ, પેલું જોઈએ, આ નથી ગમતું, આ તો મને જોઈએ નહીં. હા, એને ઢીંડોળાનું શાક તો ભાવે જ નહીં. આ જે છે, સમજ્યા રે ગુરુ મહારાજ, એ મનને બદન કરવી છે. મહારાજે નમ બનાવી દીધું, મારે મારી બુદ્ધિને સુબુદ્ધિ બનાવવાની છે, અહંકારને અરહંકાર બનાવવાનો છે, અને મારું ચિત્ત ચિદ બની જાય, સચ્ચિદ અને આનંદ ચિદાકાર બની જાય. હું પ્રાર્થના કરું છું, સર્વ મંગલમ મંગલમ, સર્વ કલ્યાણકારણ પ્રધાનમ, સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાદરમ, અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ, શિવમસ્તુ. સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા, જગતના સર્વ જીવો સુખી રહો, સુઈણો ભવંતુ જીવા. તમે સર્વે પારા વારા ભાર માનું છું, જિનેશ્વર ભગવાન ની આ વાણી આટલા ભાવથી તમે સાંભળો છો ને, એ જ તમારી પાત્રતા બતાવે છે. તમારામાં જો તમે આમાંના કેટલાક અંશોને આવવા દેશો, સમજણ, લેટ યુ કમ ઇન, તમે એને આવવા દો, મન ખુલ્લું રાખો, તમને ગમે એવું તમે આમાંથી આવવા દો, તો મોક્ષનો માર્ગ ઉઘડી જશે. ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે, બરાબર છે, 8:15 વાગે, 8:15 થી 9:30 વાગ્યા સુધી ફરીથી આપણે આ સ્વાધ્યાયમાં વિશેષ અને વિશેષ આગળ જવા માટે પ્રયત્ન કરીશું. તમારો સર્વેનો આભાર.